हेलो एवरीवन, जय हिंद, जय श्री कृष्ण, राम राम, वेलकम बैक। विद्यार्थी मित्रों, मारू नाम छे परेश दारविया। તમે મારી સાથે અનએકેડેમી ઉપર જીપીએસસી અને ક્લાસ 3 ની અંદર ભણી શકો છો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી અને ક્લાસ 3 ની અંદર સબસ્ક્રિપ્શન લેવા માટે પરેશ લાઈવ ના કોડ નો ઉપયોગ કરી શકો છો। ખાસ તકેદારી રાખજો, તમારે 10% ડિસ્કાઉન્ટ જોઈએ છે તો 10% ડિસ્કાઉન્ટ માટે તમારે કોડ નો ઉપયોગ કરવાનો છે પરેશ લાઈવ। સામેસિટીસ તમે ક્લાસ 1 2 ની તૈયારી કરો છો તો પણ તમારે પરેશ લાઈવ ના કોડ નો ઉપયોગ કરી અને 10% ડિસ્કાઉન્ટ મેળવવાનો છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અનએકેડેમી પર બેચીસ સ્પેશિયલ બેચ આવી ગઈ છે, ટેટ 1 અને ટેટ 2 ની જે લોકો તૈયારી કરે છે 25 ઓગસ્ટ થી। વિદ્યાર્થી મિત્રો, આપેલા એજ્યુકેટર છે અલગ અલગ વિષયોનું રસપાન કરાવશે, સાથે સાથે સ્પેશિયલ બેચ છે જે ફોરેન ક્લાસ 2 માટે છે, વેકેન્સી છે એના માટેની છે, એ પણ 25 ઓગસ્ટ ના દિવસેથી બેચ ચાલુ થઈ જશે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, 114 કેન્ડિડેટ છે સિલેક્ટ થયેલા છે બિન સચિવાલય ક્લાર્ક ની અંદર। બધા વિદ્યાર્થી મિત્રોને કોંગ્રેચ્યુલેશન્સ। અનએકેડેમી જીપીએસસી માં પ્રેક્ટિસ સેશન લાઈવ છે, આ ઉપરાંત અનએકેડેમી નું નવું નજરાણું છે ડેલી સ્કોલરશિપ, એની અંદર તમે સહભાગી થઈ શકો છો। હેને વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ક્લાસ 3 ની અંદર તમે 3 મહિનાનું 2775, 6 મહિના 1 વર્ષ અને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો। આમાં પણ તમારે કોડનો ઉપયોગ કરવાનો છે પરેશ લાઈવ। સેમ એઝ ઇટ ઇઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલો છે પરેશ લાઈવના કોડનો ઉપયોગ કરી અને તમે 10% ડિસ્કાઉન્ટ મેળવી લેશો જી। ધીસ ઇઝ યોર એકેડેમી, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ સેમ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જીપીએસસી કેટેગરીમાં પણ સેમ છે, અહીંયા તમને પ્રાઇસ આપેલી છે, પરેશ લાઈવના કોડનો ઉપયોગ કરવાનો છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ જનરલ સાયન્સ ની, જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। તો સૌથી પહેલા કોષ અને પેશીઓ થી સ્ટાર્ટ કરીશું, કે જેને આપણે સેલ એન્ડ ટિશ્યુ કહીએ છીએ, બરાબર છે, આવનારી એક્ઝામ માટે। તો સૌથી પહેલા કોષ કહેવાય કોને, તો આ ક્લાસ ની અંદર આપણે આ બધી વાત કરવાની છે। અહીંયા તમે આપી લખો કોષ, કોષ આના આધારે સજીવોનો પ્રકાર, કોષ કેન્દ્ર, કોષ દિવાલ, કોષરસ, કોષરસ પટલ, લાઇસોસોમ, રિબોસોમ, તારા કેન્દ્ર, કણાભસૂત્ર, ગોલ્ગીકાય છે, રસધારી છે, આપેલા ટોપિક ની આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, ટોપિક માં પહોંચી જઈએ કે કયા કયા ટોપિક ની આપણે વાત કરવાની છે। એની અંદર અહીંયા તમને કોષ દેખાય છે, અને આ કોષ ની બે આકૃતિ તમને આપેલી છે। કોષ એટલે શું, કોને કહેવાય છે કોષ, એની ચર્ચા કરીએ। તો સૌથી પહેલા ડીએનએ, ડીએનએ એટલે શું, તો કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, આનું ફૂલ ફોર્મ તમને ઘણી વખત પૂછે છે। ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ। ડીએનએ માંથી જનીન બને, જનીન માંથી રંગસૂત્ર બને, એમાંથી કોષ કેન્દ્ર દ્રવ્ય બને છે, એમાંથી કોષ કેન્દ્ર બને, કોષ પેશી, અંગિકા, અંગ અને શરીર, આટલા તબક્કે આપણું શરીર સંપૂર્ણ રીતે શરીર બને છે। નાના નાના ડીએનએ ભેગા થાય એટલે એમાંથી જનીનનું રૂપાંતર થાય, જેમાંથી રંગસૂત્ર બને, પછી આવા તબક્કાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા શરીરનું નિર્માણ થાય છે, સંપૂર્ણ શરીર બને છે। કોષની શોધ કોના દ્વારા કરવામાં આવેલી છે, તો કે ઈસવીસન 1665 ની અંદર, અને 1665 ની અંદર એક વૈજ્ઞાનિક થઈ ગયા જેનું નામ છે રોબર્ટ હુક। અહીંયા ખાસ તકેદારી રાખો, રોબર્ટ હુક ની જગ્યાએ ઘણી વખત રોબર્ટ કોચ પણ આપેલું હોય છે, કોચ પણ સાચો છે, હુક પણ સાચું છે। 1665 માં એને કોષની શોધ કરી, અહીંયા બુચ નામની વનસ્પતિ છે, પરંતુ ખરેખર વિદ્યાર્થી મિત્રો આ બુચ નામ છે ને, એ બુચ એક નાના પાર્ટનું નામ છે, એક નાનો ભાગ લીધો છે, અને બાકી અહીંયા વનસ્પતિનું નામ પૂછે ને, તો એ વનસ્પતિનું નામ હતું ઓક નામની વનસ્પતિ, અને ઓક નામની વનસ્પતિમાંથી એક બુચનો નાનકડો પાર્ટ લીધો છે, એમાંથી એને કોષની શોધ કરી। હવે કોષની શોધ થઈ એટલે એનો આકાર કંઈક હશે, હેને, તો એને કેવો આકાર જોયો, તો કે એની રચના હતી મધપુડાના પુડા જેવી। મધપુડો બધાએ જોયો હશે, કોઈ ડાઉટ નથી મધપુડા માટે। તમે ચણતર માટેની દિવાલ જોઈએ છે ને, આવી કઈક દિવાલ હોય, જો આવી કઈક દિવાલ પણ તમે જોઈ હશે, હેને, આવા પાર્ટની અંદર વિદ્યાર્થી મિત્રો એનો આકાર જોવા મળ્યો, આવા પાર્ટની અંદર એનો આકાર જોવા મળ્યો। આ ચણેલી દિવાલ આકારનો છે, અથવા તો મધપુડા જેવો પણ તમે કહી શકો છો, ચણેલી દિવાલ આકાર પણ તમે કહી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી। હવે 1953 માં વોટસન અને ક્રિક નામના બે વૈજ્ઞાનિક થઈ ગયા, અહીંયા કોષ પૂરો, હેને, એને આવો આકાર જોયો, યાથી પતી ગયું। પછી ડીએનએ ની શોધ આવે છે, ડીએનએ ની શોધ કોણે અને ક્યારે કરી, 1953 ની અંદર, 1953 ની અંદર બે વૈજ્ઞાનિક થઈ ગયા, એકનું નામ હતું વોટસન અને બીજાનું નામ હતું ક્રિક। આ વોટસન અને ક્રિક બે સાથે મળી અને ડીએનએ ની શોધ કરી, એનું ફૂલ ફોર્મ પણ તમને અહીંયા આપેલું છે, જેને ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ કહે છે, આના જેવું કે આરએનએ પણ જોવા મળે છે। આ ડીએનએ છે ને, એ પ્રાણીઓની અંદર જોવા મળે છે, ક્યાં જોવા મળે છે, પ્રાણીઓ, બરાબર છે। જ્યારે તમને આરએનએ પૂછે ને, તો આરએનએ રિબોન્યુક્લિક એસિડ એ હંમેશા વનસ્પતિઓની અંદર જોવા મળે છે,
વનસ્પતિઓ. ઘણી વખત એવું થાય ગુરુ કે ડીએનએ ના સ્થાને આરએનએ આવી જતું હોય, હેને શું બને છે, ડીએનએ ના સ્થાને આરએનએ આવી જાય છે. તો આવી જ્યારે પ્રક્રિયા થાય છે ને તો એને આપણે રિટ્રોવાયરસ કહીએ છીએ. શું કહીએ છીએ? રિટ્રોવાયરસ. ઓરી એક આવું ઉદાહરણ છે જે રિટ્રોવાયરસ નું ઉદાહરણ છે, બરાબર છે? ઓરી, ચલો ઠીક છે. આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ, જેની શોધ આર્થરે કરી, પણ ખાસ અહીંયા તકેદારી રાખજો, એક વોટસન તો હતો જ અને એની સાથે એક બીજો વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું આર્થર, બરાબર છે? ડીએનએ ની શોધ બે વૈજ્ઞાનિકો 1953 વોટસન અને ક્રિક. આરએનએ ની શોધ એક વોટસન તો હતો જ, પણ વોટસન સાથે જે વૈજ્ઞાનિક હતો ને એનું નામ હતું આર્થર. માણસની અંદર ટોટલ 23 જોડ રંગસૂત્ર હોય છે, એટલે કે 46 રંગસૂત્ર બને છે. એની આપણે નાનકડી વાત કરીએ કે રંગસૂત્ર 23 જોડ હોય, 46 રંગસૂત્ર બને. ઘણી વખત જનીનિક ખામી હોય, વંશ પરંપરાગત ખામી હોય તો એ ડીએનએ માં તમને ખામી જોવા મળે છે. 23 જોડ જે મળે છે ને વિદ્યાર્થી મિત્રો, એ 23 જોડ માંથી અમુક માતા તરફથી હોય છે, અમુક પિતા તરફથી હોય છે, બરાબર છે? આ 23 જોડમાં પહેલી જોડ સૌથી મોટી જોડ છે, સૌથી મોટી જોડ રંગસૂત્રની, એટલે પહેલી જોડ. 21મી જોડ સૌથી નાની જોડ હોય ને તો 21મી જોડ સૌથી નાની જોડ છે. આ ખાસ તકેદારી રાખો, હે ને, નાની છે, નથી પણ નાની છે, બરાબર છે? 23 જે રંગસૂત્ર છે ને એમાંથી વિદ્યાર્થી મિત્રો એક રંગસૂત્ર એટલે કે બે જોડ, એક રંગસૂત્ર એટલે બે જોડ, આને આપણે લિંગી રંગસૂત્ર કહીશું, એટલે કે લિંગ નિશ્ચયન કરે છે. આવનારું નર હશે કે માદા હશે, બાળક, એ કેના ઉપર? તો કે આ લિંગી છે, નિશ્ચયન છે, લિંગી રંગસૂત્ર છે ને એના ઉપર નક્કી થાય. બાકીના વૈધા 22, આ 22 ને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે 22 ને આપણે દૈહિક કહીએ છીએ. શું કહીએ છીએ? દૈહિક. આવનારું બાળક નર હશે કે માદા હશે કેમ ખબર પડે? તો કે એ કોના ડીએનએ ઉપર આધાર રાખે છે? હંમેશા પિતાના ડીએનએ ઉપર આધાર રાખે છે, કેમ કે પિતાની અંદર XY હોય છે જ્યારે માતાની અંદર XX હોય છે, બરાબર છે? કોના ઉપર આધાર રાખે છે? તો કે એ હંમેશા પિતા ઉપર જ આધાર રાખે છે, ઠીક છે? ચલો આગળ જોઈએ, નેક્સ્ટ સ્લાઇડ ની અંદર શું આપેલું છે. અહીંયા એની રચના આપવામાં આવેલી છે, આરએનએ ની રચના છે, ડીએનએ ની રચના છે. જુઓ અહીંયા બેઝ પેર તમને આપેલી છે, સી એટલે સાઇટોસિન કહેવામાં આવે છે, ગાઇનિન કહેવામાં આવે છે, એડિસિન કહેવામાં આવે છે, થાઇમિન કહેવામાં આવે છે, આવા એના બધા પ્રકાર છે. આગળ વાત કરીએ કોષના આધારે સજીવોના પ્રકાર, તો કોષના આધારે સજીવોના પ્રકાર સૌથી પહેલા એક કોષીય પ્રાણી જોશું. એક કોષીય પ્રાણી એટલે શું, કોને કહેવાય? તો કે જે સજીવની અંદર ફક્ત ને ફક્ત એક જ કોષ આવેલા હોય તો એને આપણે એક કોષીય કહીશું, એક કરતા વધારે હોય તો એને આપણે બહુકોષીય કહીશું. સિમ્પલ વાત છે, એક કોષીયની અંદર અમીબા આવે, પેરામિસિયમ આવે, યુગલીના આવે, આ બધા જ એક કોષીય છે. એક કોષીય વનસ્પતિની અંદર ઈષ્ટ છે, ફૂગ છે, લીલ છે. ફૂગના બે પ્રકાર છે, એક ઈષ્ટ છે અને બીજો મોલ્ડ છે. એટલે તમે ફૂગ લખી નાખો તો પણ ચાલે, પણ અહીંયા તમને સ્પેસિફિક ફૂગની અંદર ઈષ્ટ તમને કીધું છે, બરાબર છે, ઠીક છે? બહુકોષીય પ્રાણીની અંદર મનુષ્ય છે, પ્રાણી છે, આ બધા જ બહુકોષની અંદર આવે છે. જેને એક કરતા વધારે કોષ આવેલા છે તો એને આપણે બહુકોષીય કહીએ છીએ, ઠીક છે? ચલો આગળ જોઈએ, પ્રાણી કોષમાં કોષની ફરતે કોષરસ પટલ આવેલું હોય છે. પ્રાણી કોષની વાત છે, પ્રાણી કોષની અંદર કોષની જે આ બહારની જે દિવાલ હોય ને, આ બહારની દિવાલ છે ને, એ બહારની દિવાલ ફરતે આને આપણે શું કહીશું? તો કે આને આપણે કોષરસ પટલ કહીએ. શું કહીએ છીએ? કોષરસ પટલ. આ કોષ છે, કોષનો બહારનો ભાગ છે, એને આપણે કોષરસ પટલ કહીએ છીએ. આની અંદર શું હોય? તો કે તારા કેન્દ્ર એક આવેલું હોય છે પ્રાણી કોષની અંદર. લાઇસોસોમ્સ હોય છે, રિબોસોમ્સ જેવી અંગિકાઓ આની અંદર સંકળાયેલી હોય છે. તારા કેન્દ્ર, લાઇસોસોમ, રિબોસોમ્સ બહારનું આવરણ છે, એને કોષરસ પટલ કહેવામાં આવે છે પ્રાણી કોષની અંદર, ઠીક છે? ચલો આગળ જોઈએ એનાથી વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષની વાત કરીએ, કોષના મુખ્ય ભાગોની વાત કરીએ કે કોષના કયા કયા મુખ્ય ભાગો છે. એમાં પહેલો ભાગ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની શોધ ક્યારે થઈ હતી એવો પ્રશ્ન પૂછે તો 1831 ની અંદર કોષ કેન્દ્રની શોધ કરી હતી, જેનું નામ હતું રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. 1831 ની અંદર કોષ કેન્દ્ર શોધ્યું. પછી બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? આપણે શરીરની અંદર જે રાસાયણિક ક્રિયાઓ થાય છે ને, એ બધી જ જૈવ રાસાયણિક ક્રિયાનું નિયંત્રણ કોષ કેન્દ્ર કરશે.
કોષ કેન્દ્ર ને કોષ નું કંટ્રોલ રૂમ કહેવામાં આવે છે કેમ કે કંટ્રોલ ક્યાં થાય છે કોષ તો કે કોષ કંટ્રોલ થાય છે કોષ કેન્દ્ર ની અંદર કેમ કેન્દ્ર ની અંદર કંટ્રોલ થાય છે કેમ કે જૈવ રાસાયણિક પ્રક્રિયા ક્યાં થાય છે તો કે જૈવ રાસાયણિક બધી જ પ્રક્રિયા છે હંમેશા કોષ કેન્દ્ર ની અંદર થતી હોય છે એટલા માટે કોષ કેન્દ્ર ને કોષ નું કંટ્રોલ રૂમ કહેવામાં આવે છે ક્લિયર બધા ને ચલો ઠીક છે એનાથી થોડાક આગળ જઈશું એના પછી કોષ દીવાલ ની વાત કરીશું કોષ કેન્દ્ર પતી ગયું કોષ નો મુખ્ય ભાગ એટલે પહેલું કોષ કેન્દ્ર બીજું છે કોષ દીવાલ તો કે આ કોષ છે અને આ બહારનું આવરણ છે તો આને આપણે કોષ દીવાલ કહીશું તો કે 100% કહીશું વનસ્પતિ કોષની ફરતે આવેલી હોય છે સીધી વાત છે આ વનસ્પતિનો કોષ છે આ વનસ્પતિના કોષની ફરતે આવેલું આવરણ છે જેને આપણે કોષ દીવાલ કહીશું સેલ્યુલોઝ નામના નિર્જીવ પદાર્થની બનેલી હોય છે કેવો પદાર્થ હોય છે આ બનેલી શેની હોય તો કે આ બનેલી હોય છે સેલ્યુલોઝ પરંતુ ગુરુ આ સજીવ નથી કેવો છે નિર્જીવ પદાર્થની બનેલી છે ક્લિયર ઓકે ઠીક છે કોષને આધાર આપવાનું કામ કરે કોષમાં પ્રવેશતા કે બહાર જતા દ્રવ્યનું નિયમન કરે છે આ કોષની અંદર આવતા અથવા તો બહાર આવતા જે કાંઈ પદાર્થો છે એ પદાર્થોનું નિયમન કરવાનું કામ કોણ કરે છે તો કે નિયમન કરવાનું કામ હંમેશા કોષ દીવાલ કરતી હોય છે કેમ કે બહારનું આવરણ છે આપણું ઘરની વાત કરીએ તો આપણા ઘરની અંદર આ આપણું ઘર છે દાખલા તરીકે અહીંયા એક દરવાજો છે અહીંયા બીજો દરવાજો છે તો બે દરવાજામાંથી જ આપણે આવક જાવક કરી શકીએ છીએ બરાબર છે એકમાં એન્ટર થાય છે તો બીજામાં એક્ઝિટ થઈએ છીએ ને મોલની અંદર ગયા છો એકમાં એન્ટર થાય અને બીજામાં એક્ઝિટ થાય છે તો એન્ટર અને એક્ઝિટ કરવાનું કામ કોણ કરે છે તો કે આ દરવાજા જ કરે છે તો આ જે દીવાલ છે ને એક દરવાજા જેવું કામ કરે છે અંદર આવતા જે કોષ છે પ્રવેશે છે અથવા તો બહાર જાય છે એનું નિયમન કરવાનું કામ કરે છે કોષ દીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે નિર્જીવ પદાર્થ છે ઠીક છે સેલ્યુલોઝ ને પચાવવા માટે પ્રાણીઓની અંદર એક ઉત્સેચક આવેલું હોય છે સેલ્યુલોઝ મનુષ્યની અંદર હોતું નથી આ સેલ્યુલોઝ બરાબર છે પ્રાણીઓની અંદર ફક્ત હોય છે જેને આપણે સેલ્યુલોઝ તરીકે ઓળખીશું જેને આપણે ઉત્સેચક પણ કહીએ છીએ જે મનુષ્યમાં હોતા નથી ફક્ત ને ફક્ત જે ઘાસ ખાય છે ને એ ઘાસ ખાનારા પ્રાણીઓની અંદર તમને જોવા મળે છે ક્લિયર ઠીક છે આગળ જોઈશું એનો નેક્સ્ટ પાર્ટ ની અંદર દુનિયાનો સૌથી મોટો કોષ અહીંયા તમને સાહમૃગ દેખાય છે સાહમૃગનું ઈંડું પણ દેખાય છે બરાબર છે કોષની વાત કરીએ છીએ તો આપણે અલગ અલગ પ્રકારના કોષ જોવા પડે દુનિયાનો સૌથી મોટો કોષ સાહમૃગનું ઈંડું છે જે છે 170 mm નું કેવડું છે 170 mm નું છે સાહમૃગનું ઈંડું સૌથી મોટું ઈંડું છે સૌથી મોટો કોષ તરીકે ઓળખીએ છીએ દુનિયાનો સૌથી નાનો કોષ છે જેને કહેવામાં આવે છે માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિકા જે દુનિયાનો સૌથી નાનામાં નાનો કોષ છે શરીરનો સૌથી મોટો કોષ છે જેને ચેતાકોષ કહેવામાં આવે અને શરીરનો સૌથી નાનો કોષ છે જે આરબીસી છે એટલે કે રુધિર કોષ પણ આને કહેવામાં આવે છે આરબીસી રેડ બ્લડ સેલ ક્લિયર તો આ ચાર વસ્તુ દુનિયાનો સૌથી મોટો દુનિયાનો સૌથી નાનો મનુષ્ય શરીરનો સૌથી મોટો મનુષ્ય શરીરનો સૌથી નાના કોષની અહીંયા વાત કરવામાં આવી છે ક્લિયર ઠીક છે ચલો એનાથી થોડાક આગળ જઈશું કોષના મુખ્ય ભાગની અંદર કોષ રસની અંદર આપણે પહોંચ્યા છીએ અત્યારે આપણો ટોપિક છે કોષ કેન્દ્ર બની ગયા કોષ દીવાલ બની ગઈ સાથે સાથે હવે ભણીશું આપણે કોષ રસ તો કે આ જૈવિક દ્રવ્ય છે નામ એવું છે રસ એવું નામ છે એનો મતલબ એમ કે દ્રવ્ય છે કેવું દ્રવ્ય છે જૈવિક દ્રવ્ય છે ચલો સમજીએ તેમાં દરેક કોષીય અંગિકાનું નિર્માણ થાય છે કોષ રસ આ કોષ છે કોષ દીવાલ છે એની અંદર કોષ છે અને અહીંયા કોષ રસ હોય તો આ કોષ રસની અંદર વિદ્યાર્થી મિત્રો જૈવિક અંગિકાઓનું નિર્માણ થાય છે આપણે આંચકા સામે રક્ષણ આપે છે અને શરીરની અનૈચ્છિક ક્રિયાઓ છે એ અનૈચ્છિક ક્રિયાઓને રક્ષણ આપવાનું કામ કોણ કરે છે તો કે કોષ કેન્દ્ર આપણે એને રક્ષણ આપવાનું કામ કરે છે પછી કોષ રસ પટલ આવ્યું કોષની બહારનું આવરણ છે જેની આપણે વાત કરી હતી પ્રોટીન અને ચરબીનું બનેલું હોય છે ખાસ તકેદારી રાખો કોષરસ પટલ બે પદાર્થનું બનેલું હોય છે એક પ્રોટીન અને બીજું ચરબી ચરબી અને પ્રોટીન કોષમાં પ્રવેશતા અને બહાર જતા દ્રવ્યોનું નિયમન કરે છે સેમ એઝ ઇટ ઇઝ કોષ દીવાલની જેમ કામ કરે છે વનસ્પતિમાં કોષ દીવાલની આપણે વાત કરી હતી સેમ એઝ ઇટ ઇઝ કોષની અંદર કોષરસ પટલ પણ એવું જ કામ કરે છે કોષને આધાર આપવાનું પણ કામ કરે છે હે ને પછી આવે છે લાઇસોસોમ્સ
કોષના મુખ્ય ભાગની અંદર એક પાર્ટ છે લાઇસોસોમ જે કોષી અંગિકા છે ડી ડુએ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી છે કોણે શોધ કરેલી છે તો કે ડી ડુએ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો જે લાઇસોસોમ્સ ની શોધ કરીને ગયા નકામા કોષો તેમજ મૃત પામતા કોષોનું શોષણ કરે છે આપણા શરીરની અંદર જેટલા કોષ નકામા છે જેનું આપણે કામ નથી અથવા તો કોઈ કારણસર એક કે શું પામ્યા છે તો કે કોઈ કારણસર એક મૃત્યુ પામ્યા છે તો આ નકામા કોષો છે આ મૃત્યુ પામેલા કોષો છે ને એનું શોષણ કામ કરવાનું કોણ કરે છે તો કે લાઇસોસોમ્સ એનું કામ કરે છે જેથી નવા કોષોને જગ્યા મળી રહે મૃત કોષ હોય એની જગ્યાએ પડ્યો રહે ગુરુ તો એ કોષ તો જગ્યા તો રોકે છે પરંતુ જો એનું શોષણ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો જે બનતો નવો કોષ છે ને એને જગ્યા મળી રહે કોષને પાચક ઉત્સેચકોની જરૂર પડતા આપોઆપ ફાટી જાય છે એટલા માટે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આત્મઘાતી કોથળી કેમ તો કે એ પાચક ઉત્સેચકોને જ્યારે જરૂર પડે છે ને ત્યારે લાઇસોસોમ્સની કોથળી આપોઆપ ફાટી જાય છે બરાબર છે એટલા માટે એને આપણે આત્મઘાતી કોથળી કહીએ છીએ આત્મઘાતી કોથળી લાઇસોસોમ્સ રિબોસોમ્સ એટલે પ્રોટીનની ફેક્ટરી કેમ કે પ્રોટીન નું જ શોષણ કરે છે એટલા માટે પ્રોટીનની ફેક્ટરી કહેવાય આ છે તારા કેન્દ્ર અને તારા કેન્દ્રનું કામ શું છે તો કે બોબેરી નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા તેની શોધ કરી તારા કેન્દ્રની શોધ કોના દ્વારા તો કે બોબેરી દ્વારા શોધ થયેલી છે તારા કેન્દ્ર છે કોષ વિભાજનની ક્રિયામાં મદદરૂપ થાય છે એક કોષ છે બરાબર છે અમુક સમય થાય એટલે આની વચ્ચે દરાર પડે વિભાજન થાય એટલે કે પોતે એક કોષ બે ભાગની અંદર તો બંને સ્વતંત્ર તરીકે વર્તે છે બંને કોષ કેવા થઈ ગયા તો કે બંને કોષ પોતપોતાની રીતે વર્તે છે ચુંબક જેવું કામ કરે છે ચુંબકને કાપવામાં આવે તો નોર્થ અને સાઉથ બંને ધ્રુવ પોતપોતાની રીતે વર્તતા હોય છે અહીંયા પણ સેમ એઝ ઇટ ઇઝ છે કોષનું જ્યારે વિભાજન થાય છે ને ત્યારે બે કોષ અલગ 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 પોતાની રીતે વર્તતા હોય છે એમાં કોણ મદદ કરે છે તો કે તારા કેન્દ્ર કરે છે કોષ વિભાજન સમયે ત્રાક તંતુઓનું નિર્માણ પણ થાય છે એ જ્યારે તૂટે છે ને ત્યારે એક નિર્માણ થાય છે જેને આપણે ત્રાક તંતુઓ કહીએ છીએ એ છૂટા પડે છે પછી કણાભસૂત્ર આવે છે કણાભસૂત્રનું કામ શું તો કે અલ્ટમેન નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા તો એની શોધ કરેલી છે કણાભસૂત્રની કોણે અલ્ટમેન આ અલ્ટમેન નામના વૈજ્ઞાનિકે કણાભસૂત્રની શોધ કરી કોષમાં શ્વસનની પ્રક્રિયા કોષને વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે ને કોષ પણ જરૂર પડે દરેક કોષો સુધી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું શ્વાસોશ્વાસની જે ક્રિયા કરે છે એના થ્રુ પહોંચવું જોઈએ જે જગ્યાએ ન પહોંચે ને એ જગ્યાએ ખાલી છોડે છે આપણે એવું કહીએ છીએ બરાબર છે તમારો હાથ હતો તો પગ વધારે સમય સુધી બેન્ડ રહી જાય છે તો આપણે અહીંયા પૂરતા પ્રમાણમાં લોહી પહોંચતું નથી એવું આપણે કહીએ છીએ ખરેખર અહીંયા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું શ્વસન થતું બંધ થઈ જાય છે એક સમયે ખોટું થવા માંડે છે એટલા માટે એની ક્રિયા કોણ કરે છે તો કે કણાભસૂત્રનું એ કામ છે ચયાપચયની ક્રિયાને કારણે શક્તિ ઉત્પન્ન થાય છે આપણે જે જમીએ છીએ એમાં ચયાપચયની ક્રિયા જઠરની અંદર કંઈક આપણું પાચન થતું હશે નાના આંતરડામાં કંઈક પાચન થતું હશે એમાંથી ઉર્જા મેળવવાનું કામ કોણ કરે છે તો કે ઉર્જા મેળવવાનું કામ કણાભસૂત્ર કરીએ છીએ બરાબર છે રાત્રિ દરમિયાન ઘણી વખત એવું થાય છે કે આપણે જમીએ તો છીએ પેટ ભરીને પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે કામ ન હોવાને કારણે નિંદ્રાધીન થઈ જઈએ છીએ સૂઈ જઈએ છીએ તો ત્યારે આપણે ચયાપચયની ક્રિયા તો થતી જ હોય છે પણ વધારાની ઉર્જા આપણા શરીરની અંદર જમા થતી હોય છે એને આપણે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખીએ છીએ અને જે વધારાની ઉર્જા છે એ શક્તિ એટીપી સ્વરૂપે કણાભસૂત્રની અંદર જ જમા થતી હોય છે એટલા માટે કોષનું પાવર હાઉસ શક્તિઘર કહેવામાં આવે છે હેને કોષનું શક્તિઘર એટલે કણાભસૂત્ર વધારાની ઉર્જા જમા થાય છે સવારે આપણે એને કામ કરવા માટે ઉપયોગ લઈ શકીએ છીએ બરાબર છે ઠીક છે ચલો આગળ જોઈશું એનાથી ગોલ્ગીકાય આ ગોલ્ગીકાય છે ને એ વિદ્યાર્થી મિત્રો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી ગોલ્ગીકાયની શોધ કોના દ્વારા કરવામાં આવી છે કેમિલો ગોલ્ગીએ પ્રાણી કોષમાં લાઇસોસોમ્સ અને રિબોસોમ્સના નિર્માણમાં મદદ થાય છે કોની અંદર તો કે પ્રાણી કોષની અંદર જ્યારે લાઇસોસોમ્સ બને છે જ્યારે રિબોસોમ્સ બને છે ને એના નિર્માણ સમયની અંદર ગોલ્ગીકાય મદદરૂપ કરે છે
વનસ્પતિ કોષમાં કોષ દિવાલના નિર્માણમાં પણ મદદ કરે છે. કોષ દિવાલ આપણે જોયું કે બહારથી આવતા જે કાંઈ કોષો છે એ બહારથી આવતા કોષ અને બહાર જતા કોષનું નિયમન કરે છે. તો એમાં પણ મદદરૂપ કોણ કરે છે? ગોલ્ગી કાય છે. લાશની અંદર છે રસધાની, જે વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા છે. મનુષ્ય શરીરની સૌથી મોટું તમને અંગ પૂછે ને, તો મનુષ્ય શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ફટાફટ કમેન્ટ કરી શકો છો. જેને આપણે ચામડી કહીએ છીએ, જેને આપણે સ્કિન કહીએ છીએ, મનુષ્ય શરીરનું સૌથી મોટું અંગ છે. જ્યારે વનસ્પતિનું સૌથી મોટી અંગિકા કઈ છે? તો કે એનું નામ છે રસધાની, જેને આપણે છાલ કહીએ છીએ, બરાબર છે. અને કોષને બાહ્ય આંચકા સામે રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? તો કે કોષને બાહ્ય આંચકા સામે રક્ષણ આપવાનું કામ આ રસધાની કરે છે. ઠીક છે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અંગતંત્રની વાત કરીએ, મનુષ્યના પાચન તંત્રની વાત કરીએ, અંગતંત્રની વાત કરીએ. તો મનુષ્યના પાચન તંત્રની અંદર વિદ્યાર્થી મિત્રો, પાચન તંત્રની અંદર સૌથી પહેલા ભાગ કોણ ભજવે છે? કોણ કોણ હોય પાચન તંત્રની અંદર, આવે કોણ કોણ? તો કે પાચન તંત્રમાં મુખથી પાચનની શરૂઆત થાય છે. મુખમાંથી પછી ખોરાક અન્નડીમાં જાય, અન્નડીમાંથી જઠરમાં જાય, નાનું અટું આંતરડું આવે, આંતરપૃષ્ઠમાં જાય, મળાશય, મળદ્વાર અને અન્ય સહાયક અંગ. મળદ્વાર પછી ખોરાક છે, વધેલો કચરો બહાર ફેંકાઈ જાય છે, હેને. હવે આ બધાની અંદર પાચન થાય છે, એમાં સહાયક પાચન અંગ તરીકે કોણ હોય? તો કે મુખની અંદર લાળ ગ્રંથિ હોય, એક યકૃત હોય, એક સ્વાદુપિંડ હોય છે, પકવાશય હોય છે. આટલા આપણા સહાયક પાચક અંગો છે. આપણે બહારથી ખોરાક લઈએ છીએ તો સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખથી થાય, બરાબર છે. એની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક જે ખોરાક સાથે ભળે છે, એટલે કે જેને આપણે લાળ ગ્રંથિ કહીએ છીએ, હેને. તો આવી રીતે પાચનની સૌથી પહેલા મનુષ્યના અંગતંત્રની અંદર પાચન તંત્રની વિસ્તૃત ચર્ચા કરીશું. પાચન એટલે શું? તો કે જટિલ દ્રવ્યના નાના નાના પોષક દ્રવ્યમાં રૂપાંતર કરવાની ક્રિયાને આપણે પાચન કહીશું. એટલે કે કોડીઓ જ્યારે આપણે લઈએ છીએ, એક બાઇટ લઈએ છીએ, તો એક બાઇટની અંદર ખોરાક કેવો હોય છે? તો કે જટિલ ખોરાક હોય છે. પછી આપણે વિદ્યાર્થી મિત્રો, ભગવાને 32 દાંત આપ્યા છે મસ્તીના, વ્હાઇટ કલરના, હે ને, બહાટી. એને એને ચાર ભાગની અંદર વિભાજિત કરી શકાય. કેટલા ભાગની અંદર? ચાર ભાગની અંદર. એને દાંત હોય, અગ્રદાંત હોય, રાક્ષી દાંત હોય છે ને, અને છેદક દાંત હોય છે. આ ચાર ભાગની અંદર આપણે રૂપાંતર કર્યું. આ ચારેતર દાંત કામ શું કરે છે? તો કે આપણે જે જટિલ ખોરાક લીધો ને, એને નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરી દે છે. અને નાના નાના ટુકડાઓમાં જે રૂપાંતર થાય છે ને, એને આપણે પાચન કહીએ છીએ. ઠીક છે, ચલો. ખોરાકના પાચનની ક્રિયા મુખ, એટલે કે મુખ ગુહામાંથી થાય છે 100%. એક બાઇટ લીધી, બાઇટ પછી મુખમાં ગઈ, મુખ ગુહાની અંદર રહે છે. આખો મુખની અંદરનો ભાગ છે ને, એને મુખ ગુહા જ કહીશું. એની અંદર રહે છે. મોમાં દાંત ઉપરાંત ત્રણ જોડા લાળ ગ્રંથિ પણ હોય, વેરી વેરી મોસ્ટ એમપી. અને દાંત કેટલા હોય છે? કાયમી દાંત 32 દાંત છે. અને જ્યારે બાળક હોય તો 20 દાંત હોય, જેને આપણે દુધિયા દાંત કહીએ છીએ, આપણે ભણ્યા છીએ. મોમાં દાંત ઉપરાંત ત્રણ જોડે લાળ ગ્રંથિ આવેલી હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે દાંત. અને દાંતની બહારનું આવરણ છે ને, એને આપણે ઇનેમલ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇનેમલ. આ સાહેબ સૌથી મજબૂત આવરણ કહી શકાય. શું કહેવાય? મજબૂત આવરણ છે ઇનેમલ. દુધિયા દાંતની સંખ્યા 20 છે. દાંત ઉપર ચમકદાર આવરણ છે, જેને આપણે ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે. જે શું કામ કરે છે? તો કે દાંતનું રક્ષણ કરે છે, દાંતને રક્ષવાનું કામ કરે છે. ઠીક છે, ચલો, એનાથી થોડાક આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. એના પછી તમને અહીંયા ખાલી આકૃતિ જ આપેલી છે, હેને. આ હૃદય છે, મગજ છે, જઠર છે, ફેફસાઓ છે, દાંત છે, આંખ છે, બરાબર છે. આ ખાલી આકૃતિ આપેલી છે. હવે ખોરાક મોમાં પડે ને, એટલે દાખલા તરીકે મમ્મી રસોઈ કરતી હોય અને આપણે બહારથી આવ્યા, સુગંધિત પદાર્થ તમારી સમક્ષ આવે, એટલે મુખની અંદર લાળ ટપકે, બરાબર છે. એટલે કે રસ નીકળે છે. કેમ એવું થાય છે એની આપણે વાત કરવી છે. ખોરાકમાં, ખોરાક મોમાં પડતા લાળ ગ્રંથિમાંથી એક ટાઇલિન નામનો ઉત્સેચક, જેને આપણે એમાઇલેઝ નામનો ઉત્સેચક કહીએ છીએ, આ લાળ ગ્રંથિ છે. આ એમાંથી એમાઇલેઝ ઉત્સેચક છે અને માલ્ટેઝ નામનો ઉત્સેચક ભળે છે. ખોરાક મોમાં પડે એટલે સૌથી પહેલા ટાઇલિન પડે અને બીજું ભળે છે માલ્ટેઝ, બરાબર છે. એમાઇલેઝ છે એ સ્ટાર્ચનું પાચન કરે છે અને માલ્ટોઝમાં એને રૂપાંતર કરે છે. ખોરાકમાં રહેલું સ્ટાર્ચ એમાઇલેઝ પાચન કરે અને સ્ટાર્ચમાંથી માલ્ટોઝની અંદર રૂપાંતર થાય, અને આ પહેલી પ્રક્રિયા આપણા મુખની અંદર થઈ હોય, બરાબર છે.
હવે માલ્ટેઝ શું કરે છે તો કે આ માલ્ટોઝ અને ગ્લુકોઝ માં રૂપાંતર કરે છે અહીંયા એક માલ્ટેઝ છે જુઓ આપણે એમાઇલેઝ ની વાત પતી ગઈ સ્ટાર્ચ નું માલ્ટોઝ માં રૂપાંતર કરે માલ્ટેઝ શું કરે તો કે માલ્ટોઝ અને ગ્લુકોઝ માં રૂપાંતર કરે છે હવે આ માલ્ટેઝ નું કામ શું છે જે એમાઇલેઝે માલ્ટોઝ બનાવ્યું ને આ માલ્ટોઝ બનાવેલું એને ગ્લુકોઝ ની અંદર રૂપાંતર કરવાનું કામ કોણ કરે તો કે આ માલ્ટેઝ કરે છે હેને તબક્કાવાર પ્રક્રિયા થતી હોય બે ભેગી પ્રક્રિયા નથી થતી સમજો પહેલા એમાઇલેઝ બન્યું એમાઇલેઝ સ્ટાર્ચ નું પાચન કર્યું માલ્ટોઝ બન્યું પછી માલ્ટેઝ ની ક્રિયા આવી માલ્ટોઝ બની ગયો આ માલ્ટેઝ શું કરશે તો કે જે માલ્ટેઝ બન્યું છે ને એને ગ્લુકોઝ ની અંદર રૂપાંતર કરી દેશે બરાબર છે ત્યારબાદ ખોરાક અન્નડી આ માલ્ટોઝ ગ્લુકોઝ માં રૂપાંતર થઈ ગયો પછી આવે છે અન્નડી નો હિસ્સો બરાબર છે અન્નડી શું કરે છે તો કે અન્નડી કોઈ પાચન નથી કરતું એક જગ્યાએથી બીજી જગ્યાએ ફક્ત ને ફક્ત વહન કરવા માટે જવાબદાર છે ખોરાક નું શું કરે છે તો કે ખોરાક મુખમાંથી લઈ અને નીચેના ભાગ સુધી પહોંચાડવાનું કામ કોનું છે તો કે અન્નડીનું છે પછી ખોરાક અન્નડીમાંથી જઠરમાં આવ્યો જેને સ્ટોમચ કહીએ અને જઠરની અંદર ખોરાક 3-4 કલાક સુધી વલોવાય છે કેટલી કલાક જઠરની અંદર 3-4 કલાક સુધી ખોરાક વલોવાય છે જઠરમાં રહેલ ખોરાકમાં જઠર રસ ભળે છે મુખમાંથી સાહેબ પાચન થયું ગ્લુકોઝ બન્યું અન્નડીમાં આવ્યું જઠરમાં ગયું 3-4 કલાક વલોવણો જ્યારે જઠરમાં જાય છે ને ખોરાક ત્યારે એની અંદર જઠર રસ પડે છે બરાબર છે થાય છે મિક્સ હવે આ જઠર રસ ની અંદર હોય શું સાહેબ જઠર રસ ની અંદર વિદ્યાર્થી મિત્રો મંદ HCl હોય હાઇડ્રોક્લોરિક એસિડ શું હોય છે મંદ HCl હોય છે જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ પેપ્સિન હોય કેસિન હોય અને મ્યુસિન હોય આ ચાર પદાર્થો જઠર રસની અંદર આપણા જે ગ્લુકોઝ આવ્યું છે ને અન્નડી મારફતે એની અંદર ભળે છે કોણ HCl પેપ્સિન કેસિન અને મ્યુસિન હવે દરેકના કાર્ય પણ સમજવા પડે ચલો સમજીએ દરેકના કાર્ય શું છે એના પહેલા નાનકડી વાત કરીએ કે આ પેપ્સિન છે ને એ પેપ્સિન ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે છે હવે ખાલી આપણે જે કોડિયો લીધો એમાં તો સ્ટાર્ચ ની જ ક્રિયા થઈ એમાં તો એટલું જ ગ્લુકોઝ મળ્યું પછી ખોરાક ની અંદર પ્રોટીન પણ હશે ને પ્રોટીન ના પાચન ની શરૂઆત જઠર માંથી થાય જુઓ પેપ્સિન શું કરે છે પ્રોટીન નું અપૂર્ણ પાચન કરે છે પરિપૂર્ણ કરતું નથી અપૂર્ણ કરે છે બરાબર છે એટલે કે યાદ રાખજો મુખ ની અંદર સ્ટાર્ચ ના પાચન ની શરૂઆત થાય અને જઠર ની અંદર પ્રોટીન ના પાચન ની શરૂઆત થાય ક્લિયર આ બે યાદ રાખજો હજી આવશે આની અંદર ધીરે ધીરે ભરતું જશે પ્રોટીન શું કરે છે તો કે પ્રોટીન ને પેપ્ટોન્સ માં રૂપાંતર કરે છે આ પેપ્સિન પેપ્સિન નું કાર્ય શું ખોરાક માં રહેલો પ્રોટીન લીધો પ્રોટીન ને પેપ્ટોન્સ માં રૂપાંતર કર્યું કોણે કર્યું તો કે પેપ્સિને કર્યું પ્રોટીન નું પાચન જઠર માંથી શરૂઆત થઈ આપણે ભણીને પ્રોટીન નું પાચન ક્યાંથી થયું તો કે જઠર માંથી થયું ઓકે કેસિન એ દૂધમાં રહેલા કેસિનોજન પ્રોટીન નું પાચન છે એક ઉદાહરણ આપ્યું છે કે કેસિન છે ને એ દૂધમાં રહેલો જેને કારણે દૂધ સફેદ રંગનું દેખાય છે ને તો એનું કારણ છે કેસિન એ કેસિનોજન ની અંદર રૂપાંતર કરવાનું કામ કોણ કરે છે તો કે કેસિન કરે છે મંદ HCl શું કરે છે તો કે જઠર રસમાં રહેલું મંદ HCl જઠરમાં એસિડિક માધ્યમ ઊભું કરે છે અને ઉપરાંત ખોરાકમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે ને એનો નાશ કરવાનો પણ કામ કરે છે એનો મેઇન ફાયદો આ છે સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરવો જો એ એસિડિક માધ્યમ ઊભું કરે ને તો જ સૂક્ષ્મ જીવાણુ નાશ પામે નહીતર નાશ પામે ને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો વધારે પડતા HCl તમે વધારે તીખું તળેલું ખાતું હોય ને તો આવી એસિડિટી ની એક પ્રક્રિયા થાય છે વધારે પડતું જઠર ની અંદર HCl ઉત્પન્ન થઈ જતું હોય છે બરાબર છે જેને કારણે આપણે બળતરા થતી હોય છે એસિડિટી થતી હોય છે તો એસિડિક માધ્યમને ધીમું પાડવા માટે આપણે બજારમાંથી ઇનો ખરીદીએ છીએ જેને બેઝિક પદાર્થ છે અને જે શું કરે છે જઠરમાં બને એસિડિક માધ્યમને તટસ્થ તરફ લઈ જાય છે ક્લિયર છે ચલો ઠીક છે મ્યુસિન નું કાર્ય શું છે હવે મ્યુસિન આવ્યું તો કે મ્યુસિન એસિડિકતા ઘટાડે છે જઠરની દિવાલે મંદ HCl સામે રક્ષણ આપે છે મ્યુસિન પણ સેમેઝિડિસ એસિડિકતા ઘટાડવાનું કામ કરે છે જ્યારે આપણા શરીરની અંદર મ્યુસિન કામ ન કરે ને ત્યારે એસિડિટી થાય બરાબર છે નહીતર તો એ ઘટાડી જ દે છે ને HCl સામે તમને રક્ષણ તો આપે જ છે ક્લિયર છે તો આપણે જઠર રસના ચારે ચાર પાર્ટ HCl છે પેપ્સિન છે કેસિન છે અને મ્યુસિન ભણ્યા ચારે ચાર પાર્ટ આપણે ભણ્યા બરાબર છે હવે આગળ જોઈએ શું થાય છે આ વિદ્યાર્થી મિત્રો આપણી જે ક્રિયા થશે આ અન્નડી આવી અન્નડીમાંથી જઠર અહીંયા તમને દેખાય છે આ જઠરની અંદર ખોરાક પહોંચ્યો જઠરમાંથી ખોરાક વિદ્યાર્થી મિત્રો ક્યાં જશે તો કે જઠરમાંથી નાના આંતરડાની અંદર ખોરાક આવશે
નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જશે, પછી આંતરભૂજ દ્વારા એ મળાશય થઈ મળદ્વારમાં થઈ અને ખોરાક બારે ફેંકાઈ જશે. બરાબર છે? તો આટલી ક્રિયા થશે આપણા શરીરની અંદર નોર્મલી. યાદ રાખજો, મુખ દ્વાર થી લઈ અને મળદ્વાર સુધીનું જે અંતર છે ને એ લગભગ વિદ્યાર્થી મિત્રો 9 મીટર જેટલું છે, એટલે કે ફૂટમાં કરીએ ને તો 33 ફૂટ જેટલું થાય, એટલે કે 3 બિલ્ડિંગ થાય ને, 3 માળનું બિલ્ડિંગ થાય ને એટલી વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર રચના છે. 3 માળનું બિલ્ડિંગ એટલે આવી રીતે 3 માળ, 1 માળ, 2 માળ, 3 માળ, આ ગાળો છે ને 11 ફૂટનું લગભગ ઊંચાઈ મકાનની હોય તો 11 × 33 જેટલું થાય. બરાબર છે? 9 મીટર એટલે વિદ્યાર્થી મિત્રો 33 ફૂટ જેવું થશે, 33 ફૂટ જેવું, એટલે 11 × 33 ફૂટ થશે. ક્લિયર છે? ક્યાંથી ક્યાં સુધીનું? તો કે મુખદ્વાર થી લઈ અને મળદ્વાર સુધીનું છે ટોટલ અંતર છે ને એ આટલું અંતર થશે એવું તમને કહે છે. ઓકે, એનાથી આગળ જઈએ ગુરુ. તો એના પછી આવે છે નાનું આંતરડું. હવે ખોરાક આપણી પ્રક્રિયા શું હતી? તો કે મુખમાં આવ્યું, અન્નડીમાં આવ્યું, જઠરમાં આવ્યું, નાના આંતરડામાં પહોંચ્યું છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો મુખની અંદર સ્ટાર્ચનું પાચન થયું, ગ્લુકોઝમાં ફેરાયો, અન્નડી દ્વારા જઠરની અંદર આવ્યું, પ્રોટીનનું પાચન થયું, મંદ HCL બન્યું, કેસિન બન્યું, મ્યુસિન બન્યું અને પેપ્સિન બન્યું, એમાંથી અલગ અલગ પદાર્થો બન્યા. હવે એ બધા બનેલો ખોરાક ક્યાં જાય છે? તો કે નાના આંતરડાની અંદર આવે છે. નાના આંતરડાની વાત કરી, અર્ધપાચિત ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં ગયો. હવે યાદ રાખજો, જઠરની અંદર ખોરાક કેટલી કલાક સુધી? તો કે 3 થી 4 કલાક ખોરાક સુધી વલોવાણો. અહીંયા પાચન, પૂર્ણ પાચન થતું નથી. કેવું પાચન થાય છે? તો કે આપણે વાત કરી હતી અપૂર્ણ પાચન થાય છે. આ અપૂર્ણ પાચન ક્યાં આવ્યો છે? તો કે નાના આંતરડામાં પ્રવેશ કરે છે. નાના આંતરડાના શરૂઆતના ભાગને આપણે નામ આપ્યું છે પકવાશય. નાના આંતરડાનો જે શરૂઆતનો ભાગ છે એને શું કહીશું? તો કે એને પકવાશય કહીશું. નાના આંતરડાની લંબાઈ બધાને ખબર છે 6.5 મીટર છે, ઘણી વખત 7 મીટર પણ તમને એક્ઝામની અંદર ઓપ્શન આપેલો હોય તો લઈ લેવાનું, એમાં કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે? 6.5-7 મીટર હોય, જેમાંથી નજીકનો પ્રશ્ન હોય, 6.5 હોય તો 6.5 લેવાનો, 7 હોય તો 7 લઈ લેવાનો. બરાબર છે? નાના આંતરડાની લંબાઈ, એમાં સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ પડે છે. બરાબર છે? ઠીક છે. સ્વાદુ રસની અંદર શું હોય? તો કે ટ્રિપ્સિન હોય અને લાઇપેઝ ઉત્સેચકો આવેલા હોય છે. વચ્ચે આપણે નાના આંતરડામાં પહોંચે ને એમાંથી વિદ્યાર્થી મિત્રો થોડોક પાચન સ્વાદુપિંડની અંદર ચક્કર મારતો જાય છે ખોરાક. સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ ભળવીને આવે છે, પછી વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે છે? તો કે સ્વાદુ રસ ભેળવી અને નાના આંતરડાની અંદર પ્રવેશ કરે છે. સહાયક પાચક અંગ છે સ્વાદુપિંડ. આપણે જોયું ખોરાક જઠરમાંથી નીકળો ને પછી ધીરે ધીરે આવે છે ને તો વચ્ચે સ્વાદુપિંડમાં ચક્કર મારતો આવે છે કે હાલ ભાઈ તું અહીં શું કરે, હાલ તને જોઈ લઉં. ત્યાં જાય છે, એમાંથી 2 ઉત્સેચકો લઈ આવશે, એક ટ્રિપ્સિન અને એક લાઇપેઝ, પછી એ નાના આંતરડાની અંદર આવવાનું કામ કરે છે. ઠીક છે. નાના આંતરડાના અંદર આવી ગયો, સ્વાદુરસમાં ટ્રિપ્સિન આવ્યું અને લાઇપેઝ આવ્યું. એમાઇલે સ્ટાર્ચનું પાચન કરે, ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે છે, લાઇપેઝ ચરબીનું પાચન કરે છે. યાદ રાખજો, વેરી વેરી મોસ્ટ એમ્પી છે એમાઇલેઝ. આપણે મુખની અંદર જોયું પેપ્સિન છે, એ જઠરની અંદર પેપ્સિન પાચન તો કરે છે પણ અપૂર્ણ પાચન પ્રોટીનનું કરે છે. શરૂઆત અહીંયા થાય છે જઠરમાં પ્રોટીનની, પણ પૂર્ણ પાચન કોણ કરે છે? તો કે ટ્રિપ્સિન પ્રોટીનનું પૂર્ણ પાચન કરે છે. સમજાય છે? અને લાઇપેઝ છે ચરબીનું પાચન કરવા માટે કાબેલ છે. ચરબીના પાચનની શરૂઆત નાના આંતરડામાંથી થાય છે, યાદ રાખજો. બરાબર છે? આ લાઇપેઝ ક્યાં હોય છે? નાના આંતરડાની અંદર હોય. આમ નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે, જઠરમાં 3-4 કલાક સુધી વલોવાણું, અહીંયા પરિપૂર્ણ પાચન ન થયું, નાના આંતરડામાં આવ્યો, અહીંયા ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ ગયું, અહીંયાથી ખોરાક ગયો. હવે વચ્ચે વાહેલો કચરો, કાર્બોહાઇડ્રેટનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં, ચરબીનું ફેટી એસિડમાં. કાર્બોહાઇડ્રેટ એટલે સ્ટાર્ચ, સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બન્યો, પ્રોટીનમાંથી એમિનો એસિડ બન્યો અને ચરબીમાંથી ફેટી એસિડમાં રૂપાંતર થાય છે. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? આટલું તો તમારે યાદ રાખવું જ પડે. ઠીક છે. ચલો એનાથી આગળ જાય નાના આંતરડા પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આખી ક્રિયા છે. અહીંયાથી આપણું મુખ આવેલું છે, મુખમાંથી વિદ્યાર્થી મિત્રો આપણો ખોરાક ધીરે ધીરે આવ્યો. આ આપણી અન્નડી છે, અન્નડી છે, અન્નડીમાંથી ખોરાક જઠરની અંદર ગયો, જઠરની અંદર છે, અહીંયા દેખાય છે ને જઠર, જઠરમાંથી નાના આંતરડાની અંદર આવ્યો, નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં જશે, મોટા આંતરડામાંથી ખોરાક મળદ્વારની અંદર જશે અને બહાર ફેંકાઈ જશે. ક્લિયર? ચલો ઠીક છે. ઓકે, આગળ જોઈએ.
હવે મોટો આંતરડો આવ્યો છે, મોટો આંતરડો પાચન નથી કરતું. વિદ્યાર્થી મિત્રો, નાના આંતરડાની સપાટી ઉપર અસંખ્ય રસાકુરો આવેલા હોય છે, જેની મદદથી પાચિત ખોરાકનું શોષણ થઈ જાય છે. હેને નાના આંતરડાની જે દિવાલો હોય ને, એમાં નાના નાના રસાકુરો આવેલા હોય છે, જેના કારણે ખોરાકનું સંપૂર્ણ શોષણ થઈ જાય છે અને રુધિરમાં ભળે છે. રુધિર મારફતે શરીરના વિવિધ ભાગોની અંદર બધો ખોરાક છે એ બધા જ માધ્યમની અંદર પહોંચે છે. ત્યાંથી ખોરાક મોટા આંતરડામાં દાખલ થાય છે, જ્યાં ખોરાકમાં પાણીનું જ શોષણ થાય છે. ડિહાઇડ્રેશન પ્રક્રિયા અહીંયા થતી હોય છે. આ બરાબર શોષવાનું કામ ન કરે તો ડિહાઇડ્રેશન થઈ જાય છે, જેને આપણે ઝાડા ઉલટી કહીએ છીએ. ઠીક છે, જો બરાબર કામ ન કરે તો અપાચિત ખોરાક મહદઅંશે ઘન સ્વરૂપે મળદ્વા દ્વારા બહાર ફેંકી જાય છે. હેને આ નાના આંતરડાનું કામ છે. સહાયક પાચક અંગ એના પછી આવે છે. મોટા આંતરડાનું કામ પતી ગયું. મોટા આંતરડાની લંબાઈ પૂછે ને તો 1.5 મીટર લંબાઈ હોય છે. અહીંયા ખાસ યાદ રાખજો કેટલી હોય છે, મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર જેટલી હોય છે. આ તકેદારી રાખજો. બાકી મોટું આંતરડું કઈ કામ નથી કરતું, ખાલી આપણે શરીરની અંદર પાણીનું શોષણ કરે છે, બાકી શ્રીહરિ છે. ઓકે, ઠીક છે. એનાથી સહાયક પાચક અંગની વાત કરી. યકૃત, યકૃત એટલે લીવર, જેને આપણે લીવર તરીકે પણ ઓળખીએ છીએ. ઠીક છે, ચલો જોઈએ. મનુષ્ય શરીરમાં જમણી બાજુએ આવેલું હોય છે. ક્યાં હોય છે? આ મનુષ્યનું શરીર છે. મનુષ્ય શરીરની જઠરની ઉપરના ભાગની અંદર, અહીંયા જઠર હોય, જઠરની ઉપરના ભાગની અંદર જે આવેલું છે ને, એને આપણે લીવર કહીશું, જેને આપણે યકૃત કહીશું. વજન સાહેબ, એનો બોરો મોટો વજન હોય છે, 1 થી 1.5 કિલા જેટલો વજન આ ધરાવે છે, 1.5 કિલો જેટલો વજન ધરાવે છે યકૃત. ફાઇબ્રિનોજન નામના પ્રોટીનનું નિર્માણ કરે છે સાહેબ. આમાંથી પણ એક પ્રોટીન બને છે જેનું નામ છે ફાઇબ્રિનોજન. વેરી 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 મોસ્ટ એમ્પી. અને ફાઇબ્રિનોજન જે પ્રોટીન બને છે આપણા શરીરની અંદર, ક્યાંથી આવે છે? તો કે લીવરમાંથી આવે છે. હિપેરિન નામના પ્રોટીનનું નિર્માણ પણ કોણ કરે છે? તો કે જઠર જ કરે છે. શરીરને લોહીને જામવા દેતું નથી. હિપેરિન નામનું જે વિદ્યાર્થી મિત્રો પ્રોટીન ઉત્પન્ન થાય છે, એ લીવરની અંદર થયો કામ શું કરે? તો કે લોહીને જામવા દેતું નથી. બરાબર છે, કોણ? તો કે હિપેરિન. આપણે ઘણી વખત વિટામિન કે તો કહીએ છીએ કે વિટામિનને લોહીને ગંઠાવા દેતું નથી, પણ એક તમને જો તમને પ્રોટીન પૂછે ને તો પ્રોટીન પણ હિપેરિન છે. પ્રોટીન પૂછે ને તો એમાં હિપેરિન આવશે. અંતઃસ્ત્રાવી અને બાહ્યસ્ત્રાવી બંને પ્રકારની ગ્રંથિ છે, યાદ રાખજો. અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે અને બાહ્યસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. ઠીક છે, લેંગર અંશના કોષપુંજોની અંદર સ્વાદુપિંડનો એક ભાગ છે. લેંગર અંશના 3 કોષપુંજો હોય છે, આલ્ફા, બીટા અને ગામા. એમાં બીટા કોષપુંજ છે ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિનની જ્યારે ખામી થાય છે ને ત્યારે શું થાય છે? ડાયાબિટીસ. બીટા કોષપુંજની અંદર વિદ્યાર્થી મિત્રો ઇન્સ્યુલિનની ખામી થાય તો ડાયાબિટીસ નામનો ભયંકર રોગ થઈ શકે છે. બરાબર છે. પછી આલ્ફા, બીટા અને ગામા 3 કોષ છે, એની આપણે વાત કરીએ તો આલ્ફા કોષ જે ગ્લુકોનનો સ્ત્રાવ કરે છે, ગ્લુકોઝને ગ્લાયકોઝનની અંદર રૂપાંતર કરે છે. આલ્ફા કોષનું કામ શું છે? તો કે અંતઃસ્ત્રાવી છે, ગ્લુકોનનો સ્ત્રાવ કરે છે, ગ્લુકોઝને ગ્લાયકોઝનની અંદર. આ બે ભેગા થાય ને ગુરુ, એટલે ગ્લાયકોઝન બની જાય છે. ગ્લુકોઝનું શું બની જાય છે? તો કે ગ્લાયકોઝન બનાવી દે છે. બીટા છે, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઘટી જાય તો ડાયાબિટીસ નામની બીમારી થાય છે, અને જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધે ને તો એને કહીએ છીએ હાઇપોગ્લાયસેમિયા. ઘટી જાય તો ડાયાબિટીસ, વધી જાય તો એને શું કહેવામાં આવે છે? હાઇપોગ્લાયસેમિયા કહેવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ ક્ષમતા અને જનન ક્ષમતા ઘટી જાય છે. જો વધી જાય તો ઉપાધિ, ઘટી જાય તો ઉપાધિ, વધી જાય તો ડાયાબિટીસ થઈ જાય છે. સોરી, વધી જાય તો હાઇપોગ્લાયસેમિયા થઈ જાય છે, ઘટી જાય તો ડાયાબિટીસ થઈ જાય છે. ગામા કોષ જે ટોમેસ્ટોસ્ટિનનો સ્ત્રાવ કરે છે અને જેમાં મોટા આંતરડામાં શોષિત થયેલો ખોરાકને લોહીની અંદર ભેળવી દે છે. ક્લિયર? આલ્ફા, બીટા, ગામા, પેલાની અંદર ગ્લુકોઝનનો, બીજાની અંદર ઇન્સ્યુલિનનો, ત્રીજાની અંદર ટોમેટોસ્ટેસ્ટિનનો સ્ત્રાવ થાય છે. ક્લિયર? ચલો, પછી આવે છે પિત્તાશય. પિત્તાશયને ગોલ બ્લેન્ડર કહેવામાં આવે છે. યકૃતમાંથી નીકળતો આ પિત્તરસ જમા થાય છે. યકૃતમાંથી નીકળ, યાદ રાખજો, યકૃતની અંદર વિદ્યાર્થી મિત્રો પિત્તરસ નીકળે ને એ લગભગ 600 ml જેટલો પર ડે નીકળે. કેટલો નીકળે? 600 ml જેટલો યકૃતમાંથી પિત્તરસ. એ ક્યાં જાય છે? તો કે પિત્તરસ જમા થાય છે પિત્તાશયની અંદર. પિત્તરસ ખોરાકની અંદર એસિડિક માધ્યમને બેઝિકની અંદર રૂપાંતર કરે છે. એનું મુખ્ય કાર્ય શું?
તો કે એસિડિક જે ખોરાક હતો એ એસિડિક ખોરાક ને બેઝિક ખોરાક ની અંદર રૂપાંતર કરવાનું કામ કોણું છે તો કે પિત્તાશયનું જેના કારણે સ્વાદુરસના ઉત્સેચકો કામ કરી શકે છે બરાબર છે ઠીક છે ચલો એનાથી થોડાક આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ પાચન તંત્ર પછીનો પાર્ટ છે જેને આપણે રુધિરાભિસરણ તંત્ર કહીએ છીએ સૌથી પહેલા આપણે આજના જ ક્લાસની અંદર પહેલો પાર્ટ જોયો કોષ જેને ટીસ્યુ અને સેલ કીધો પછી મનુષ્ય શરીર ઉપર આવ્યા પાચન તંત્રના અંગ જોયા એના સહાયક અંગ જોયા હવે આપણા જ શરીરની અંદર રહેલું રુધિર છે લોહી છે એના વિશે ચર્ચા કરીશું વિડીયો લાઈક ના કર્યો તો લાઈક તો કરતા જજો ઠીક છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે રુધિર શું છે તો કે રુધિરાભિસરણ તંત્રની અંદર જે રુધિર છે ને એ પ્રવાહી સંયોજક પેશી છે ઓકે માનવ શરીરમાં રુધિર આશરે એના વજનના 7% જેટલું હોય છે આ વિદ્યાર્થી મિત્રો છે ને એ જીસીઆરટી મુજબ છે અત્યારે હાલની અંદર વાત કરું તો એનસીઆરટી મુજબ આપણા શરીરની અંદર લોહી છે ને વજનના 8% થઈ ગયું છે કેટલું થઈ ગયું છે વજનના 8% જેટલું લોહી એનસીઆરટી ની અંદર તમને આપેલું છે જીસીઆરટી ની અંદર હજી 7 જ છે નવી પાઠ્યપુસ્તક એવા એનસીઆરટી એની અંદર 8% થઈ ગયું છે જો 7 આવ્યું હોય તો 7 ને લઈ લેવાનું 7 ઓપ્શન ન હોય તો 8 ને લઈ લેવાનું પછી કદાચ એવું બને કે 7 અને 8 બંને ઓપ્શન આવ્યો હોય તો 8 ને પહેલા પ્રાધાન્ય આપવાનું હે ને કેમ કે આ હાલનો કોર્સ છે એનસીઆરટી મુજબ છે ને એટલા માટે ક્લિયર ઓકે ઠીક છે પુખ્ત મનુષ્યના શરીરની અંદર લગભગ 6 લીટર એટલે કે 12 સેર જેટલું રુધિર હોય છે કેટલું હોય છે 12 સેર પુખ્ત વયનો મનુષ્ય હોય ને એની અંદર સ્ત્રીઓની અંદર રુધિર પુરુષોની સરખામણીમાં 1.5 લિટર જેટલું ઓછું હોય છે એટલા માટે તો આપણે કહીએ છીએ કે લોહી પીવે છે ઠીક છે કેટલું હોય છે એવું હોતું નથી ખરેખર પણ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની અંદર 1.5 લિટર જેટલું લોહી ઓછું હોય છે રુધિર રસની રુધિરની અંદર વિદ્યાર્થી મિત્રો બે પ્રકારે પાર્ટ પડે છે 55% અને 45% નો રેશિયો હોય છે 55% રુધિર રસ હોય છે અને 45% રુધિર કણો આવેલા હોય છે રુધિર રસની અંદર પ્લાઝ્મા આવે રુધિર કણોની અંદર એક આરબીસી આવે જેને આપણે રેડ બ્લડ સેલ કહીએ છીએ ડબલ્યુબીસી જેને વ્હાઇટ બ્લડ સેલ કહીએ છીએ અને ત્રીજું પ્લેટલેટ જેને આપણે ત્રાક કણ કહીએ છીએ હે ને આ રુધિર કણોની અંદર આવે છે ત્રણ અને 55% રુધિર રસ છે ને એની અંદર પ્લાઝ્મા બ્લડ આવે છે ઠીક છે ઓકે એનું પીએચ તો કે બધાને ખબર છે રુધિર રસ રુધિરનું પીએચ કેટલું હોય છે 7.4 એનો મતલબ એમ કે બેઝિક માધ્યમ ધરાવે છે કેવું માધ્યમ છે બેઝિક હોય છે એની અંદર રુધિર રસની પહેલા વાત કરીએ 55% ઈશો તો કે આછા પીળા રંગનું નિર્જીવ છે 90% પાણી હોય 10% પ્રોટીન હોય ઉત્સેચક દ્રવ્ય અને પોષક દ્રવ્ય આવેલા હોય છે આ 55% રુધિર રસની અંદર શું હોય છે તો કે 90% પાણીનું બનેલું હોય છે 10% પ્રોટીનનું હોય છે ઉત્સેચક દ્રવ્ય હોય અને પોષક દ્રવ્ય પણ એની અંદર સમાવેશ થાય છે ઠીક છે હવે એનાથી થોડાક આગળ જઈએ તો એનાથી થોડાક આગળની અંદર રુધિરના 3 કણ આવે છે આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ શ્વેત કણ અને ત્રાક કણ એની અંદર પહેલા બ્લડની વાત કરીએ રુધિર આરબીસી ની તો કે રક્ત કણો ઉદ્ભવ સ્થાન અસ્થિમજ્જામાં ઉદ્ભવે છે મૃત્યુ યકૃત અને બરોળમાં થાય છે આયુષ્ય 120 દિવસ હોય નીકળે છે ક્યાં જન્મ ક્યાં થાય છે અસ્થિ મજામાં જન્મ થયો યકૃત અને બરોળ અહીંયા યાદ રાખજો બરોળ ને આરબીસી નું સ્મશાન ઘર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સ્મશાન ઘર કોને કહેવામાં આવે છે બરોળ ને આરબીસી ને કારણે મલેરિયા નામનો રોગ થાય છે ને મલેરિયા આ મલેરિયા ની અંદર બરોળ ઉપર સોજો આવે છે શું થાય છે તો કે બરોળ ઉપર સોજો આવે છે પ્રમાણ કેટલું હોય તો કે 50 લાખ પ્રતિ ઘન મિલીલીટર ની અંદર આવેલું હોય છે દરરોજ 30 લાખ જેટલા રક્તકણો મૃત્યુ પામે છે ને એની સામે 4 ગણા એટલે કે 120 લાખ ગણા જન્મ પણ પામે છે 30 લાખ મૃત્યુ પામે 4 ગણા દરરોજ નિર્માણ પણ પામે છે ઠીક છે યકૃત અને બરોળને રક્તકણનું સ્મશાન ઘર કહેવામાં આવે છે અહીંયા આપણે જોયું રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લોહયુક્ત પ્રોટીન આવેલું હોય છે જેના કારણે એનો રંગ કેવો હોય છે તો કે લાલ રંગનું તમને જોવા મળે છે ઠીક છે અને હિમોગ્લોબિનમાં હિમોગ્લોબિન 1 કિલોગ્રામ આપણા શરીરની અંદર હિમોગ્લોબિન લગભગ કેટલું હોય છે 1 કિલોગ્રામ હોય લગભગ 100 ml ની વાત કરું ને લોહી તો 12 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન હોય 100 ml લોહીની અંદર આ રેશિયો પણ યાદ રાખજો બરાબર છે
આપણા લોહીની અંદર વજનના 8% હોય ને એમાં હિમોગ્લોબિન 1 કિલો જેટલું હોય, પણ તમને 100 ml નું પૂછે તો 12 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન રહેલું હોય છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે શ્વેતકણોની નેક્સ્ટ પાર્ટની અંદર વાત કરીશું. આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખી રહ્યા છીએ. વિશ્યુ ઓલ ધ બેસ્ટ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરશો. જી આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ્યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, ટેક કેર.